આજે દેશની સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દીવના કોગલા પંથકમાં પણ રામમય બન્યું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઘણા દિવસોથી કોગલાના વાયુ સેવા નંદન તેમજ કપિલેશ્વર મિત્ર મંડળ સક્રિય કાર્યક્રમ મંડળ દ્વારા તેમની ચાલતી હતી, જે આજે ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને અનુલક્ષીને દેશભરમાં અનેક વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચારે દીવાના કેન્દ્ર શાસિત કોગલા વિસ્તાર ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાતાવરણ શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું ત્યારે કોગલા વિસ્તારમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા. વાતાવરણ આખું જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. અહેવાલ પરત જાદવ. વાયુનંદન સેવા સંસ્થાનના પ્રેસિડેન્ટ છું અને વાયુનંદન સેવા સંસ્થાન છેલ્લા 20 વર્ષથી નોન પોલિટિકલ સોશિયલ એક્ટિવિટીઝ કરતી આવી છે અને વાયુનંદન સેવા કરતી જે પૌરાણિક મંદિર ભૂતનાથ મહાદેવ જે 112 વર્ષ પૌરાણિક ગોગલાની અંદરમાં આવેલે છે ત્યાં કૃષ્ણ ભગવાનની પાલખી શોભાયાત્રા છેલ્લા 23 વર્ષથી ઉજવવામાં આવે છે. ધામધૂમથી લોકો એ તહેવારનો લાભ લે છે અને લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે જે ભગવાનનો આરાધના કરવા માટે. અને આજના જે ખરેખર ભારત દેશમાં જે ભવ્ય કાર્યક્રમ જે રામચંદ્ર ભગવાનનો જે આ ધરતી ઉપર રામચંદ્ર ભગવાને જન્મ લીધો અને આ જન્મના પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા જે અયોધ્યામાં કરવા જઈ રહ્યા છે 22 તારીખના એ અનુસંધાનમાં આજે રોજ શોભાયાત્રાનું ભવ્ય વાયુનંદન સેવા સંસ્થાન તરફથી કરવામાં આવી રહ્યું છે. એમાં સક્રિય મંદિરો જેવા કે રાધે મિત્ર મંદિર, કપિલેશ્વર મિત્ર મંદિર જે પૂર્ણાના મંદિર છે એ જે સક્રિય કાર્યકર્તાના માધ્યમ સાથે રહી અને બહોળી સંખ્યામાં જે ભક્તો ઉમટી પડ્યા છે અને શોભાયાત્રા કરે છે. અને આ જે શોભાયાત્રા અને અમે લોકો જે પ્રસંગ કરે છે એમાં દીવ દમણની પ્રશાસક ખૂબ જ અમને સાથ સહકાર આપે છે એ બદલ પ્રશાસકનો અમે ખૂબ આભાર. મારું નામ ચિત્તર રતિલાલ સોલંકી છે. હું વાયુનંદન સેવા સંસ્થાનો ઉપપ્રમુખ છું. છેલ્લા 25 વર્ષથી ભૂતનાથ મહાદેવ મંદિર જે સક્રિય મંડળ છે તે કૃષ્ણ ભગવાનની પાલખીનો જે કાર્યક્રમ કરે છે એ જ રીતે આજરોજ કાજીમાં મુકામે કોગલામાં રામ દરબાર ભૂમિના પ્રાંગણ્યમાં જે રામ ભગવાનની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના સંદર્ભે આજરોજ અમે અહીંથી જે શોભાયાત્રા કાઢી છે એમાં રામ ભક્તો બહોળી સંખ્યામાં જોડાના છે. આજના પ્રોગ્રામમાં એક બાઇક રેલીનું આયોજન હતું તે બદલ જે બાઇક રેલી જે પદયાત્રાનું સ્વરૂપ લીધું, પદયાત્રાનું સ્વરૂપ લીધા બાદ રાતે રાસ ગરબા છે. આ ત્રણે ત્રણ મંડળ સક્રિય છે ને દીવના તમામે તમામ ધાર્મિક કામોમાં આગળ વધીને કામ કરે છે. કપિલેશ્વર મિત્ર મંડળ, રાધે મિત્ર મંડળ અને વાયુ વંદન સેવા સંસ્થા. જય હિન્દ, જય શ્રી રામ.